સુરત મહાનગરપાલિકાની હોસ્પિટલ સમિતિની બેઠક શનિવારે મળી હતી, જેમાં મુખ્ય કામોમાં લિંબાયતની ધારાસભ્ય અગ્નિ ગ્રાન્ટમાંથી લિંબાયત અને ડિંડોલી અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઓક્સિજન જનરેટર મૂકવાના કામ સહિતના કામોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાની હોસ્પિટલ સમિતિ એટલે કે રૂગણાલયો વૈદિકઈ રાહત અને તંદુરસ્તી વર્ધક સમિતિની બેઠક અધ્યક્ષની આગેવાનીમાં મળી હતી, જેમાં રજૂ થયેલા કામોમાં મુખ્ય કામમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની ગ્રાન્ટમાંથી લિંબાયત અને ડિંડોલી ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઓક્સિજન જનરેટર મૂકવાના કામ સહિત 8 કામો રજૂ કરવામાં આવ્યા હતા, જે તમામ કામોને સમિતિએ ચર્ચા વિચારણા બાદ મંજૂરીની મહોર મારી હતી. નમસ્કાર, હું રાજેશ જોડિયા, ચેરમેન હોસ્પિટલ કમિટી સુરત મહાનગરપાલિકા. આજરોજ અમારી હોસ્પિટલ સમિતિની મિટિંગ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મળી હતી. એમાં એજન્ડા પરના જે કામો હતા એમાં મુખ્યત્વે આજે લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય બેન સંગીતાબેન પાટીલ દ્વારા કોરોનાની સંક્રમણને અટકાવવા તેમજ એમની સામે સારવાર મળી રહે તેવા હેતુથી લિંબાયત અર્બન હેલ્થ સેન્ટર અને ડિંડોલી અર્બન હેલ્થ સેન્ટરમાં આરોગ્ય સુવિધા માટે મોસ G45 આ પ્રકારના બે જનરેટર, ઓક્સિજન જનરેટર ખરીદવાના કામ માટે 19,08,000 જેટલી માતબર રકમ તેઓએ સુરત મહાનગરપાલિકાના બંને હેલ્થ સેન્ટરમાં ફાળવવા માટે ગ્રાન્ટ આપી છે. ત્યારે આ તબક્કે હું આપણા ધારાસભ્ય શ્રી સંગીતાબેન પાટીલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ તેઓની ગ્રાન્ટ થકી નાના, ગરીબ અને મધ્યમ વર્ગના જે દર્દીઓ છે એને ખૂબ અસરકારક અને સારી સારવાર મળી રહેશે. સાથે સાથે આ કોરોનાની આ સંક્રમણની જે સ્થિતિ છે એમાં પણ આ બંને મશીનો ખૂબ ઉપયોગી સાબિત થશે. ત્યારે ફરી વખત સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન તરીકે અને અમારી સમગ્ર સમિતિ વતી હું માનની ધારાસભ્ય શ્રી સંગીતાબેન પાટીલનો ખૂબ ખૂબ આભાર માનું છું. સુરત મહાનગરપાલિકાની હોસ્પિટલ સમિતિની બેઠકમાં રજૂ કરાયેલા કામોમાં સંભવત કોરોનાની ત્રીજી લહેરને લઈને પણ અગત્યના કામો મંજૂર કરાયા હતા. હર્ષદ સેટા સાથે અઝર કુરેશી.